નમસ્કાર બાળકો, આજનો આપણો વિષય છે કમ્પ્યુટર પરિચય ધોરણ 7. એમાં પાઠ 1 આપણો ચાલે છે હાલ ઇન્ટરનેટ અને ઈમેલ. તો આજે આપણે શીખીશું ઇન્ટરનેટ એક્સપ્લોરર ખોલવા માટે. આપણે નેટવર્ક વિશે શીખી ગયા, પણ હવે આપણે શીખવાનું છે કે ઇન્ટરનેટ એક્સપ્લોરર ખોલવા માટે. તો પહેલું અહીંયા આપ્યું છે, જુઓ બાળકો, સ્ટાર્ટ બટન છે. આ શું છે? સ્ટાર્ટ બટન, કે જે સ્ટાર્ટ મેનુ ખોલવા માટે. બરાબર, લગભગ એનો ઉપયોગ આપણે કર્યો છે કે આ સ્ટાર્ટ બટન પર આપણે જેવી ક્લિક આપીએ એટલે આખું આપણું આવું સ્ટાર્ટ મેનુ તમને જોવા મળશે. તો આ જે છે એ શું છે? આપણું સ્ટાર્ટ મેનુ. હવે છે, જો આ બીજો આઇકન તમને દેખાય છે, ઇન્ટરનેટ એક્સપ્લોરર. શું છે? ઇન્ટરનેટ એક્સપ્લોરર, કે જે ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝર ખોલવા માટે. તો આનો ઉપયોગ શું કરવા માટે થાય છે? કે ઇન્ટરનેટ એક્સપ્લોરર જે બ્રાઉઝર ખોલવા માટે. તો ઇન્ટરનેટ એક્સપ્લોરર એ શું છે? બ્રાઉઝર છે. શું છે? બ્રાઉઝર. હવે જો ઇન્ટરનેટ એક્સપ્લોરર ખોલવા માટે પ્રથમ તમારે ઇન્ટરનેટ સાથે જોડાવવું પડે. તો પહેલા તો આપણા કમ્પ્યુટરમાં શું હોવું જોઈએ? નેટ, એટલે કે ઇન્ટરનેટ. બરાબર, નેટવર્ક તમારા કમ્પ્યુટરમાં ના હોય તો આ પેજ ખુલશે નહીં. બરાબર, બીજું છે કે ટાસ્ક બાર પર. આ સ્ટાર્ટ બટન ક્યાં આપેલું છે? ટાસ્ક બાર પર. તો જો સ્ટાર્ટ બટન પર ક્લિક કરો, તમને સ્ટાર્ટ મેનુ જોવા મળશે. તો જો આપણું અહીંયા છે સ્ટાર્ટ મેનુ, આ છે આખી આવી જે પટ્ટી દેખાય છે, શું છે? ટાસ્ક બાર. અને જે અહીંયા આપણું આપ્યું છે સ્ટાર્ટ બટન, તો આ છે સ્ટાર્ટ બટન, જ્યાંથી આપણે સ્ટાર્ટ મેનુ ખોલી શકીએ. તો સ્ટાર્ટ મેનુમાં શું આપેલું હોય છે? કે ડાબા પેન પર તમે પ્રોગ્રામની યાદી જોઈ શકો છો. તો આ જે ડાબી બાજુ છે, જોવો છો તમને, દેખાય છે પેન્ટ છે, માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ છે, એક્સેલ છે, ઇન્ટરનેટ એક્સપ્લોરર. તો અહીંયા શું આપ્યું છે? પ્રોગ્રામની યાદી છે. આ બધા શું છે? પ્રોગ્રામ. તો અહીંયા સ્ટાર્ટ મેનુની ડાબી બાજુમાં પ્રોગ્રામની યાદી આપેલી હોય છે. હવે જો ઇન્ટરનેટ એક્સપ્લોરર પર ક્લિક કરો, તો હવે આપણે શું કરવાનું છે? કે ઇન્ટરનેટ એક્સપ્લોરરને ખોલવાનું છે. તો આપણે અહીંયાથી જો ઇન્ટરનેટ એક્સપ્લોરર આપ્યું છે, તો આપણે એના પર ક્લિક કરો એટલે બ્રાઉઝર એની મેળે ડિફોલ્ટ હોમ પેજ સાથે જોડાશે. તો જો www.google.com, તો ગૂગલ સાથે એની આપ મેળે જોડાશે. હવે જો કે યાદ રાખો, અહીં એક નોંધ આપેલી છે કે અલગ કમ્પ્યુટરમાં ડિફોલ્ટ હોમ પેજ અલગ હોઈ શકે છે. એટલે કે જો આ જે ડિફોલ્ટ હોમ પેજ છે એ દરેક કમ્પ્યુટરમાં અલગ અલગ પણ હોઈ શકે છે. એવું નહીં કે આ કમ્પ્યુટરમાં આવું જ છે તો અમારે આ કમ્પ્યુટરમાં પણ એવું સેમ હોવું જોઈએ, ના, અને અલગ પણ હોઈ શકે છે. તમારી પસંદ પ્રમાણે ડિફોલ્ટ હોમ પેજ તમે બદલી શકો છો. બરાબર, આપણે આપણી પસંદ પ્રમાણે પેજ બદલી શકીએ છીએ. તો હવે આ છે, જો આપણું જે ખુલ્યું છે અહીંયા ચોપડીમાં જો બતાવ્યું છે, તો એ શું છે? આપણું ડિફોલ્ટ હોમ પેજ છે, જે આપણે સૌ પ્રથમ જેવું ખોલ્યું અને જે ખુલ્યું છે એ આપણું હોમ પેજ. તો આપણે એને સમજીએ કે કયાને શું કહેવાય. જે બધા આપ્યા છે નાના નાના મેનુ, એ બધું આપણે એને શું કહીએ? તો આપણે એને સમજીએ. તો છે પહેલું એક્ટિવ બાર, તો એનો એરો જો અહીંયા છે ગૂગલ, કે હાલ ગૂગલ પર એ ચાલુ છે. તો એક્ટિવ બાર છે, અહીંયા આપ્યું છે ફાઇલ, એડિટ, વ્યૂ, ફેવરેટ, ટૂલ્સ, હેલ્પ. આને શું કહેવાય? મેનુ બાર. શું કહેવાય? મેનુ બાર. જે સૌ પ્રથમ વ્યૂ પટ્ટી આપી છે એને આપણે કહીશું ટાઇટલ બાર. અને એ જે લખ્યું છે http.google.com in, તો આ છે આપણું એડ્રેસ બાર. શું છે? એડ્રેસ બાર.
તો અહીંયાથી આપણે કોઈ પણ આપણે ગૂગલ પેજ આપણે ખોલવું હોય તો આપણે અહીંયાથી એનું એડ્રેસ લખીને આપણે ખોલી શકીએ, બરાબર. હવે આપણે જુઓ નીચે, તો જુઓ અહીંયા ગૂગલ આપ્યું છે, તો આ છે જુઓ નીચે ગૂગલ સર્ચ, કે જ્યાંથી આપણે કોઈ પણ વેબસાઇટ ઉપર આપણે કંઈ પણ સર્ચ મારવું હોય તો આપણે અહીંયાથી આપણે શોધી શકીએ. જો અહીંયા એક બ્લેક તીર લીટી આપી છે જે આપણે ટાઈપ કરીને આપણે શોધી શકીએ. હવે નીચે આવો, આ છે આપણી જે નીચે પટ્ટી દેખાય છે એ છે સ્ટેટસ બાર. શું છે? સ્ટેટસ બાર. હવે કનેક્ટિવિટી આઇકન એટલે કે હાલ તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલા છો, તો અહીંયા જે લખ્યું છે એક વોલ છે નાનો ઇન્ટરનેટ જેવો, અને લખ્યું છે ઇન્ટરનેટ. શું લખ્યું છે? ઇન્ટરનેટ, બરાબર. તો આપણે આમાં ખબર પડી ગઈ. હવે જુઓ બાળકો, ઇન્ટરનેટ એક્સપ્લોરર વિન્ડો, બરાબર. તો જુઓ પહેલા ટાઇટલ બાર, હાલના વેબ પેજ તમે જુઓ છો તે વેબ પેજનું શીર્ષક દર્શાવે છે. તો ટાઇટલ બાર શું દર્શાવે છે? કે તમે હાલના વેબ પેજ પરનું શીર્ષક દર્શાવે છે કે તમે અત્યારે આ પેજ ઉપર છો, બરાબર. હાલના વેબ પેજનું નામ જો એ લખ્યું છે વિન્ડો ઇન્ટરનેટ એક્સપ્લોરર, તે શું છે? હાલના વેબ પેજનું શીર્ષક છે. હવે જો ટાઇટલ બારની જમણી બાજુએ તમે ત્રણ બટન જોઈ શકો છો. આપણે એનો ઉપયોગ પણ આપણે શીખવાડેલો છે કે એક લીટી જેવું હોય એને શું કહેવાય? મિનિમાઇઝ. બે ચોરસ ઉપરા ઉપરી આપેલા હોય એને કહેવાય રિસ્ટોર ડાઉન, અને જે ચોકડી જેવું છે એને આપણે કહીશું ક્લોઝ. તો ચલો આપણે એને ડિટેલ્સમાં જોઈએ કે એક્સપ્લોરર વિન્ડોને મિનિમાઇઝ કરવા માટે એટલે કે નાની એકદમ અદ્રશ્ય એક આઇકનના રૂપમાં ફેવરાઈ જાય એવી આપણે કરવી હોય તો એના માટે મિનિમાઇઝ પર ક્લિક કરો. વિન્ડો ડેસ્કટોપ પરથી અદ્રશ્ય થઈ જશે. શું થઈ જશે? અદ્રશ્ય થઈ જશે. અને ટાસ્ક બાર પર માત્ર તેનું આઇકન બટન જોઈ શકો છો. વિન્ડો આપણે ડેસ્કટોપ પરથી અદ્રશ્ય થઈ જશે, અને જે નીચે આપણું ટાસ્ક બાર હોય છે ત્યાં એક આઇકન બટનમાં ફેવરાઈ જશે. હવે ફરીથી આપણે ફરીથી એને શું કરવાનું છે? ઓપન કરવું છે. તો ફરીથી એક્સપ્લોરર વિન્ડો જોવા માટે ટાસ્ક પરના જે આઇકન બટનમાં ફેવરાઈ ગયું છે એની પર આપણે ફરીથી ક્લિક કરીશું. એક્સપ્લોરર વિન્ડોને નાની બનાવવા માટે હવે શું બનાવી છે? નાની વિન્ડો. તો ક્લિક કરો, રિસ્ટોર ડાઉન પર ક્લિક કરો. નાની વિન્ડોમાં આ બટન મેક્સિમાઇઝ બટનમાં ફેરવાઈ જશે. નાની એટલે કે મધ્યમાં, એક આપણે જે ડેસ્કટોપ છે એની વચ્ચે એક નાની આવશે. તો નાની વિન્ડોમાં આ બટન શું થઈ જશે? હવે જો જે ઉપરા ઉપરી ચોરસ હતું એ શું હતું? રિસ્ટોર ડાઉનનું હતું. પણ જેવી તમે એને મેક્સિમાઇઝ બટનમાં ફેર કરશો, નાની વિન્ડો કરશો, તરત એનું અહીંયા જુઓ બદલાઈ ગયું, એક ચોરસ થઈ ગયું. તો આ સેનો નિશાન થઈ ગયું મેક્સિમાઇઝ એટલે કે મોટી કરવા માટે. તો જો વિન્ડોને તેની મૂળ સાઇઝમાં ફરી જોવા માટે જે આપણે નાની કરી છે હવે એને તેને આપણી મૂળ સાઇઝમાં કરવી છે તો આપણે શું કરવાનું છે? મેક્સિમાઇઝ પર ફરી ક્લિક કરવાની છે. તો આપણે ખબર પડી, બે ચોરસ આપ્યા હોય તો એ સેના માટે છે? રિસ્ટોર ડાઉન એટલે કે આપણે સેજ આપણે મધ્યમાં કરવા માટે, અને આ છે મેક્સિમાઇઝ એટલે કે તેની મૂળ સાઇઝમાં ફેરવવા માટે. અને એક્સપ્લોરર વિન્ડોને બંધ કરવા માટે શું આવશે? ક્લોઝ. તો બાળકો આટલી આપણે આજે આટલું જોઈએ. જો બાળકો આ છે સ્ટાર્ટ બટન, જ્યાંથી આપણે સ્ટાર્ટ મેનુ જોવા મળશે. જો આપણે એના પર જેવી ક્લિક કરીએ આ છે સ્ટાર્ટ મેનુ, તો એમાં છે આપણું જુઓ આ છે ઇન્ટરનેટ એક્સપ્લોરર, જે આપણે જો આજે શીખવાનું છે કે ઇન્ટરનેટ એક્સપ્લોરર એ શું છે? બ્રાઉઝર છે. શું છે? બ્રાઉઝર.
तो आपणे एनी पर क्लिक करीने आपणे एने ओपन करीशुं। તો જો આ ખુલી ગયું આપણું ઇન્ટરનેટ એક્સપ્લોરરનું પેજ, આજે એનું પ્રથમ પેજ છે। તો બરાબર જો અહીંયા તમને બે બટન આપેલા છે, બેક અને ફોરવર્ડ, જો બતાવે છે આ બેક ને આ ફોરવર્ડ, બરાબર। અને આ છે એનું એડ્રેસ બાર, જે તમને દેખાય છે અહીંયા, આ શું છે એનું એડ્રેસ બાર છે, આ દેખાય છે HTTP www, એ શું છે એનું એડ્રેસ બાર। હવે જો આ ઉપર જે પટ્ટી છે એ છે આપણું ટાઇટલ બાર, શું છે ટાઇટલ બાર, કે જે બતાવે છે કે હાલ તમે અહીંયા છો। હવે આપણે અહીંયાથી સર્ચ મારીશું ગૂગલ, તો આપણે પહેલા એને અહીંયાથી શું કરીશું, ડિલીટ કરી દઈશું, અને અહીંયાથી આપણે લખીશું www.google.com। તો આ આપણું ગૂગલનું ખુલી ગયું, બરાબર। તો અહીંયાથી આપણે કોઈ પણ સાઇટ ઉપર આપણે જે સર્ચ મારવું હોય તે અહીંયાથી આપણે શોધી શકીએ। જો અહીંયા છે ગૂગલ, પછી આ છે આપણું મિનિમાઇઝ, તો એક જેનાથી આપણે એક નાના આઇકનમાં ફેરવાઈ જશે, ફરીથી આપણે એના પર ક્લિક આપીએ। પછી આ છે તમારું રિસ્ટોર ડાઉન, જે એક મધ્યમાં આવી જશે, એનું બટન જો મેક્સિમાઇઝમાં ફેરવાઈ ગયું તો આપણે એને ફરી ક્લિક આપીએ તો આપણું અહીંયાથી મોટું થઈ જશે, ને આ છે ક્લોઝ, કે જેથી આપણે બંધ કરી શકીએ।